ઓનલાઈન વિડિયો લેક્ચરમાં તમારું ફરીવાર સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યુત રસાયણ ચેપ્ટર સંપૂર્ણ પૂરું કર્યું છે, ટેસ્ટ પણ લઈ લીધો છે, ઘણા બધા વિદ્યાર્થીઓ ટેસ્ટ આપી દીધો છે, બે ત્રણ વિદ્યાર્થીનો ટેસ્ટ હજી મને મળ્યો નથી, ફટાફટ લખી અને સેન્ડ કરી દેજો. તો આપણે 4 નંબરના દાખલા સુધી, સ્વાધ્યાયના 4 દાખલા સુધી વાત પૂરી કરી હતી. હવે સ્વાધ્યાયનો 5મો દાખલો આવેલો છે, એમાં આપણને 4 દાખલા આપેલા છે. બરાબર ધ્યાન આપજો. નીચેના કોષનો 298 કેલ્વિન તાપમાને નર્નસ્ટ સમીકરણ અને EMF ગણો. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઈ સેલ ગણવાનું આપણને કીધું છે. 4 કોષ આપેલા છે, તો હું અહીંયા માત્ર એક જ કોષ તમને ગણાવું છું, બાકીના કોષ તમારે જાતે તૈયાર કરવાના છે. એક ઉપર 3 ફ્રી છે, જો એક આવડશે તો બીજા 3 ફ્રી છે. પહેલું શું આપેલું છે, હું લખું છું અહીંયા, સમજાવું છું, બરાબર ધ્યાન આપજો. એમજી સોલિડ થી એમજી પ્લસ 2 વચ્ચે ક્ષાર છે તો મૂકું છું અહીંયા સીયુ પ્લસ 2 થી સી, બરાબર છે. સાંદ્રતા આપેલી છે એમજી પ્લસ 2 ની 0.001, કેટલી આપેલી છે 0.001. સીયુ પ્લસ 2 ની આપેલી છે કેટલી આપેલી છે 0.001, બરાબર છે. તો આપણે પહેલા આની અંદર EMF અને નર્નસ સમીકરણનો ઉપયોગ કરી અને ગણવાનું છે. તો પહેલા EMF ગણવો છે, તો પહેલા તો હું અહીં એનોડની પ્રક્રિયા લખીશ. કઈ પ્રક્રિયા લખીશ? એનોડની, પછી મને ક્લિયર થશે. બરાબર ધ્યાન આપજો. એનોડ, બીજી પ્રક્રિયા હું સામે લખીશ, કેથોડ. તો એનોડ ઉપર આપણે શું લેવાનું છે, નક્કી કરવાનું છે. તો ઓક્સિડેશન આંકમાં વધારો થાય, તો કોના ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે, મેગ્નેશિયમ ના. તો શું પ્રક્રિયા લખવાની છે આપણે, બરાબર ધ્યાન આપજો. Mg is Mg plus 2, કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થશે, 2 ઇલેક્ટ્રોન. કેથોડ પર ની પ્રક્રિયા લખવાની છે, કોણ છે કેથોડ ઉપર, Cu plus 2 વત્તા 2 ઇલેક્ટ્રોન, શું બનાવશે, કોપર બનાવશે, બરાબર છે. તો એનોડ અને કેથોડ ની વાત ક્લિયર થઈ ગઈ. હવે આપણે E0 સેલ ગણવું છે. E0 સેલ બરાબર શું સૂત્ર હતું, ER માઇનસ EF. હજુ થોડુંક સૂત્ર ડીપમાં જવું હોય તો E કેથોડ માઇનસ E. R મતલબ રાઇટ સાઇડ, L મતલબ લેફ્ટ સાઇડ, તો કેથોડ માઇનસ NO. શું ચર્ચા કરીશ, કેથોડ માઇનસ NO. ચલો કેથોડ તરીકે આપણે શું લીધું છે, કોપર. પણ કોપર નો પોટેન્શિયલ આપણને આપેલો છે Cu પ્લસ 2 થી Cu કેટલો આપેલો છે 0.34, પરીક્ષામાં આપેલો છે 0.34 માઇનસ. એનોડ તરીકે કોણ લીધું છે, એમજી. એમજી નો પોટેન્શિયલ તમને આપેલો છે ક્યાંક, આર્યો માઇનસ 2.37, માઇનસ 2.37, બરાબર. તો 0.34 માઇનસ માઇનસ પ્લસ 2.37, તો એ કેટલું મળે છે આપણને, 2.71 વોલ્ટ. કોના બરાબર મળે છે, E0 સેલ બરાબર. તો આપણું હવે E0 સેલ EMF તો ગણી લીધો, હવે નર્નસ્ટ સમીકરણ યાદ કરો. શું સમીકરણ હતું, તો કે બરાબર ધ્યાન આપજો, E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.0591 બાય N log એનોડ ભાગ્યા કેથો, નિપજ ભાગ્યા પ્રક્રિયા. તો એનોડ ઉપર આપણે શું લીધું છે, તો Mg પ્લસ 2 ની સાંદ્રતા ભાગ્યા નીચે શું લેવાનું છે, Cu પ્લસ 2 ની સાંદ્રતા, બરાબર છે, ક્લિયર છે. ચલો E0 છે, તો આપણને ઈ સેલ ગણવાનું કીધું છે, હવે માત્ર સૂત્રની અંદર કિંમતો મૂકવાની છે, બીજું કંઈ કરવાનું નથી, ક્લિયર છે. E0 છે આપણને આપેલો છે, કેટલો આપેલો છે, 2.71 માઇનસ 0.0591 બાય n. n બરાબર શું, ઇલેક્ટ્રોન ની સંખ્યા, કેટલા ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન બંને બાજુ. મહેરબાની કરીને 2 ગુણ્યા 2 4 ઇલેક્ટ્રોન લખવાના નથી, બંને બાજુ ઇલેક્ટ્રોન ની સંખ્યા સમાન કરવાની છે, પણ જેટલા ઇલેક્ટ્રોન થાય કોમન લખવાના છે, તો કેટલા ઇલેક્ટ્રોન છે, 2. log mg plus 2, mg plus 2 ની સાંદ્રતા કેટલી આપેલી છે, 0.01 ભાગ્યા Cu પ્લસ 2. Cu પ્લસ 2 ની કેટલી આપેલી છે, 0.0001, બરાબર છે. તો આનો ભાગાકાર લોગ શોધવાનો છે, તો આની સાથે આપણે ગુણાકાર કરીએ છીએ, તો મને
છેલ્લો જવાબ અહીંયા કેટલો મળે છે તો કે 2.68 વોલ્ટ કેટલો મળે છે 2.68 વોલ્ટ બરાબર છે જો તમને લોગ શોધતા એન્ટી લોગ શોધવાનું ભૂલી ગયા છો તો મારા નંબર પર મેસેજ કરો કે સાહેબ લોગ અને એન્ટી લોગ શોધતા આવડતું નથી જે આપણે ટ્રિક હતી ભૂલી ગયા છીએ તો ફટાફટ હું તમને WhatsApp કરીશ તો એ ટ્રિક થી આપણે લોગ અને એન્ટી લોગ શોધી શકીએ છીએ તો અહીંયા આપણે ઈ સેલ બરાબર કેટલું મળે છે 2.68 વોલ્ટ બરાબર છે તો આ દાખલો અહીંયા પૂરો થાય છે આવો નવો સેમ દાખલો કયો છે બીજો તો Fe+2 થી FeH+H2P તો આમાં એનોડ નક્કી કરવાનો છે કેથોડ નક્કી કરવાનો છે જોઈને ખબર પડે છે Fe માંથી Fe+2 બને છે તો Fe માંથી ઓક્સિડેશન અંશમાં વધારો થાય છે તો એનોડ બનશે H+ માંથી H2 બને છે તો કેથોડ બનશે બરાબર છે તો પછી આપણે સાંદ્રતા લેવાની છે એનોડ ભાગ્યા કેથોડ બરાબર તો લોગ શોધવાનો છે 0.01 નો અહીંયા મૂલ્ય બધા આપેલા છે એ જ રીતે SN નું આપેલું છે એ જ રીતે BR અને PT H+ નું આપેલું છે તો આ ત્રણ દાખલા ગણી અને મારા નંબર પર નામ સાથે તમારું નામ લખીને WhatsApp કરવાના છે ફરજિયાત બધાય ગણવાના છે જો નહીં ગણેલા હોય તો આપણે તમને બે બે વખત ઘરેથી ગણવા માટે સ્કૂલ ચાલુ થશે ત્યારે તો રિક્વેસ્ટ છે એક દાખલો મેં ગણાવી દીધો છે બીજા ત્રણ દાખલા જાતે ગણી અને WhatsApp કરવાના છે અને જો ત્રણ સેમ પ્રોસેસ છે બીજું કંઈ કરવાનું નથી માત્ર આની અંદર કિંમતો મૂકવાની છે જો ના ખબર પડે તો મને મેસેજ કરજો સાહેબ આમાં નથી ખબર પડતી હું તમને સમજાવી આપીશ ક્લિયર છે ઓકે ચલો તો આપણને એક જ પ્રશ્ન આપેલો છે દાખલો છે છઠ્ઠા નંબરનો એકદમ ઈઝી દાખલો છે બટન સેલ જે બબડા પ્રમાણમાં કાંડા ઘડિયાળ તથા અન્ય ઉપકરણમાં વપરાય છે તો આપણે જે ઘડિયાળ પહેરીએ છીએ એમાં જે સેલ આવે છે એને આપણે બટન સેલ કહેવાનો છે બરાબર ધ્યાન આપજો કે રકમ પહેલા સમજી લેજો એમ એક પ્રક્રિયા થાય છે કઈ પ્રક્રિયા થાય છે કે ઝીંક છે Zg2O સિલ્વર ઓક્સાઇડ પાણીની હાજરીમાં ઝીંક સામા કન્વર્ટ પામે છે Zn+2 માં Eg સામા કન્વર્ટ પામે છે Eg2O Eg માં Eg ની ઓક્સિડેશન અવસ્થા શૂન્ય છે તો આનો ઓક્સિડેશન થાય છે Eg નું રિડક્શન થાય છે તો ડેલ્ટા Rg અને E સેલ આપણને ગણવાનો કીધો છે એકદમ ઈઝી દાખલો છે આપણે પહેલા પ્રક્રિયા લખી લઈએ કે Zn સોલિડ વત્તા Eg2O વત્તા H2O ઇટ ગિવ્સ Zn+2 વત્તા 2Eg+2H-. ક્લિયર છે તો આપણને ખબર છે કે અહીંયા આપણે એનોડ પરની પ્રક્રિયા લખીએ તો એનોડ ઉપર શું થાય છે ઓક્સિડેશન કે રિડક્શન બરાબર ધ્યાન આપજો કે Zn ઇટ ગિવ્સ Zn+2 વત્તા 2 ઇલેક્ટ્રોન આપણને E0 સેલ નું મૂલ્ય આપેલું છે કેટલું આપેલું છે Zn+2 થી Zn નું Zn+2 થી Zn બરાબર -0.76 બરાબર છે કેથોડ પર આપણે શું લીધું છે બરાબર ધ્યાન આપજો કે Ag2O છે Ag2O 2 ઇલેક્ટ્રોન મેળવશે સાની સાથે પ્રક્રિયા કરવાની છે પાણીની હાજરીમાં તો શું મળે છે દીપક 2Eg+2OH- જે અહીંયા લખેલું છે જે આપણે લખ્યું છે બીજું કંઈ કર્યું નથી વધારે તો Eg2O બરાબર છે શું મળે છે +2 માંથી 0 Eg2O ની ઓક્સિડેશન અવસ્થા Ag ની કેટલી થશે x ઓક્સિજન ની -2 તો 2 માંથી Eg ની કેટલી થાય છે 0 થાય છે +2 માંથી 2 ઇલેક્ટ્રોન કેન્સલ ક્લિયર તો આપણને ઇલેક્ટ્રોન બરાબર કેટલા મળે છે તો આપણું એક સૂત્ર હતું E0 સેલ બરાબર ER માઇનસ ES ER તો E કેથોડ માઇનસ E એનું ચલો કેથોડ તરીકે આપણે શું લીધું છે આ બરાબર એનું મૂલ્ય આપણને આપેલું છે Eg2O થી Eg બરાબર ધ્યાન આપજો મૂલ્ય કેટલું આપેલું છે 0.344 પરીક્ષામાં મૂલ્ય તમને આપેલું હશે તો આપણે કેથોડ બરાબર શું લીધું છે તો Eg2O નું Eg માં કન્વર્ટ થાય છે લખો લખી શકાય Eg2O નું Eg માં કન્વર્ટ થાય છે અને E0 Zn નું Zn+2 માં કન્વર્ટ
આવે છે તો Eg2O નું મૂલ્ય આપણને આપેલું છે 0.344 માઈનસ Zn નું મૂલ્ય આપેલું છે માઈનસ 0.76 0.344 માઈનસ માઈનસ પ્લસ 0.76 તો E મૂલ્ય આપણને કેટલું મળે છે તો પ્લસ 1.104 બરાબર તો આપણે શું ગણવાનું કીધું છે ડેલ્ટા E જીરો તો ગણી લીધો ડેલ્ટા G બરાબર ડેલ્ટા G નું બહુ મસ્ત સૂત્ર છે ડેલ્ટા G બરાબર માઈનસ Nf E જીરો બરાબર તો માઈનસ N N બરાબર કેટલા ઇલેક્ટ્રોન છે બે ઇલેક્ટ્રોન F ફેરાડે અચળાંક આપણે જાણીએ છીએ 9500 કુલમ E જીરો છે એટલે આપણે હમણાં શોધી દીધા છે કેટલું મળે છે 1.104 1.104 તે મૂલ્ય આપણને કેટલું મળે છે માઈનસ 2132 કેટલું મળે છે 2132 આનો એકમ કુલમ આનો એકમ વોટ કુલમ ઇન્ટુ વોટ એને બરાબર આપણે શું લખી શકાય 3072 જૂલ પણ મારે કિલો જૂલ લખવું એટલે આપણે ભાગવા પડશે તો 3.72072 કિલો જૂલ બરાબર બરાબર ધ્યાન આપજો ડેલ્ટા જી શોધવાનો કીધો તો અને ઈ સેલ ગણવાનું કીધું તો આપણે ખાલી પ્રક્રિયા લખવાની છે આપણો પૂરો થાય છે લખી લો ફટાફટ હું પછી 7મા દાખલા તરફ જઉં ચલો તો આપણે જે 7મા નંબરનો ક્વેશ્ચન આપેલો છે એ આપણે થિયરી પાઠમાં જોઈ ચૂક્યા છીએ ટૂંકમાં આપણને સીમિત મોલર વાહકતા અને મોલર વાહકતા વિશે થોડીક ચર્ચા પૂછેલી છે આપણે થિયરી પાર્ટ જોઈ લીધો છે એટલે અત્યારે એની ચર્ચા કરતા નથી હવે જોઈએ દાખલા નંબર 8 અને 9 બરાબર રકમ સમજો 0.20 મોલર KCl ના દ્રાવણની વાહકતા આપેલી છે તો પહેલા તો આપણે C એટલે સાંદ્રતા આપેલી છે કેટલી આપેલી છે 0.20 પાછળ એકમ આપેલો છે m એટલે આપણે સાંદ્રતા નહીં કહીએ એને શું કહીશું મોલારિટી વાહકતા આપેલી છે કે કેટલી આપેલી છે 0.0248 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ તો મોલર વાહકતા શું કરવાની કીધી છે શોધવા તો મોલર વાહકતાનું સૂત્ર શું હતું તો મોલર વાહકતા Km બરાબર 1000 ગુણ્યા C સોરી K ભાગ્યા C તો મોલર વાહકતા બરાબર 1000 ગુણ્યા વાહકતા ભાગ્યા મોલારિટી કો અથવા તમને જો મોલ પ્રતિ લિટર એકમ આપેલો હોય અહીંયા મોલ પ્રતિ લિટર તો તમારે અહીં શું લખવું પડે સાંદ્રતા ચલો 1000 ગુણ્યા વાહકતા કેટલી આપેલી છે 0.0248 ભાગ્યા મોલારિટી કેટલી આપેલી છે 0.20 મોલ તો આપણે આનું જો સાદુરૂપ આપીએ તો આપણને કેટલું મળે છે 124 પણ મોલર વાહકતાનો એકમ અહીંયા તમને ખામા આપેલું છે સેન્ટીમીટરમાં સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ લખવું પડ્યા છે તો મોલર વાહકતા Km આપણે કેટલી સુધી 124 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ ક્લિયર ચાલો લખી લેજો પછી એવો એક દાખલો આપણને આપેલો છે એક નવમો એકદમ નાનો દાખલો છે 0.01 મોલર KCl ધરાવતા વાહકતા કોષનો અવરોધ આપેલો છે 1500 ઓહમ કેટલો આપેલો છે 1500 ઓહમ અવરોધનો એકમ શું છે ઓહમ તો KCl દ્રાવણની વાહકતા પણ આપેલી છે કેટલી આપેલી છે 0.146 ગુણ્યા 10 ની માઇનસ 7 તો કોષ અચળાંક ગણો તો આપણે એક સૂત્ર ઉમેરવું યાદ છે તમને અજ્ઞાત દ્રાવણની વાહકતા કઈ રીતે શોધી શકાય છે તો આવું લખી દો આપણે વાહકતા બરાબર કોષ અચળાંક ભાગ્યા અવરોધ બરાબર છે અને જો હું આ રીતે બતાવું કે બરાબર કોષ અચળાંક આપણે લીધો તો G સ્ટાર ભાગ્યા આ એક સૂત્ર આપણે મેળવી લીધું હા તો બસ આની અંદર માત્ર કિંમત મૂકવાની છે પણ આપણે શોધવાનું શું કીધું છે કોષ અચળાંક અહીંયા K બરાબર શું છે અજ્ઞાત દ્રાવણની વાહકતા
जी स्टार बराबर शू दर्शावे छे कोष अचळांक दर्शावे छे शू दर्शावे छे कोष अचळांक आर बराबर शू दर्शावे छे अवरोध दर्शावे छे तो जो जी स्टार ने सूत्र नो कर्ता बनाऊ जी स्टार बराबर शू थशे की इनटू आर की बराबर शू छे बापकता आपेली छे 0.146 गुणिया 10 नी माइनस 3 आने अवरोध आपेलो छे केटलो आपेलो छे 1546 गुणिया अवरोध केटलो आपेलो छे आपणने 1500 ओहम केटलो आपेलो छे 1500 ओहम तो आपणे ए मूल्य केटलो मळे छे 0.219 सीमेंस सेंटीमीटर इनवर्स इनटू बराबर ध्यान साथे साथे दाखलो અહીંયા પૂરો થાય છે બે દાખલા ફટાફટ લખી લો પછી આપણે આગળ જઈએ ચાલો તારે આપણે હવે 11માં દાખલા તરફ જઈએ છીએ ધ્યાન આપજો કે 0.0241 મોલર ફરીવાર આપણને શું આપેલી છે મોલારિટી કેટલી આપેલી છે 0.00241 મોલર વાહકતા આપેલી છે કે કેટલી આપેલી છે 7.896 × 10⁻¹⁵ सीमेंस सेंटीमीटर इनवर्स तो मोलर वाहकता केपेम गणवानी आपने दीदी छे બીજો સ્વીટ મોલર વાહકતા આપેલી છે તો એનામાં આ કેટલી આપેલી છે 395 સીમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ તો કે એ શોધવાનું કીધું છે તો કે એ યાદ કરો કે એને આપણે શું કીધા હતા વિયોજન અચળાંક કે એ બરાબર સી આલ્ફા સ્ક્વેર 1 માઈનસ આલ્ફા તો આ સૂત્રની અંદર આપણે કિંમતો મૂકવાની છે પણ આલ્ફા શું છે વિયોજન અચળાંક તો કે છે તો વિયોજન અંશ એને આપણે શું કહીશું આલ્ફા બરાબર શું થશે તો કે મોલર વાહકતા ભાગ્યા સીમિત મોલર વાહકતા તો અહીંયા તો સીમિત મોલર વાહકતા આવેલી છે મોલર વાહકતા શોધવાની છે તો મોલર વાહકતા આપણે કયા સૂત્રની મદદથી શોધશું મોલર વાહકતા બરાબર 1000 ગુણ્યા k ભાગ્યા c c નહી લખીએ શું લખશું અહીંયા મોલારિટી એટલે કે મોલા તો ત્રણ સૂત્રની અંદર આપણે દાખલો પૂરો કરવાનો છે પહેલા આપણે શોધીએ છીએ મોલર વાહકતા મોલર વાહકતા કેપેમ બરાબર 1000 ગુણ્યા k ભાગ્યા c c એટલે સાંદ્રતામાં અહીંયા મોલારિટી આપેલી છે તો આપણે ત્યાં શું લખી શકાય મોલારિટી ચલો 1000 ગુણ્યા k કેટલું આપેલું છે 7.896 7.896 ગુણ્યા 10 ની માઈનસ 5 ભાગ્યા મોલારિટી કેટલી આપેલી છે 0.00241 0.00241 ક્લિયર છે તો આપણે આનું સાચું રૂપ આપીએ તો આપણને મોલર વાહકતા કેટલી મળે છે તો 32.763 સીમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ તો સેન્ટીમીટર સ્ક્વેર લખું મીટર સ્ક્વેર લખું તો મને અહીંયા વાહકતા કયા એકમમાં આપેલી છે સેન્ટીમીટરમાં તો હું શું લખી સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ તો મોલર વાહકતા મેળવી દીધી હવે આપણે વિયોજન અંશ આલ્ફા બરાબર મોલર વાહકતા ભાગ્યા સીમિત મોલર વાહકતા કેટલી આવી આપણને તો કે 32.763 સીમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ ભાગ્યા સીમિત મોલર વાહકતા 390.5 કેટલી આવી છે 390.5 સીમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર
मोल इनवर्स बनने कैंसिल आउट तो आपने अल्फा बराबर कितना मिले छे 0.0839 एकम आवशे नहीं कारण के एकम शू थाय छे कैंसिल। હવે આપણે શું શોધવાનું છે કે એ વિયોજન અચળાંક આવા દાખલા પરીક્ષામાં 99% પૂછાવાની શક્યતા ખરી તો સૂત્ર શું છે c આલ્ફા સ્ક્વેર 1 માઈનસ આલ્ફા ચલો c તમને સાંદ્રતા આપેલી હતી 0.00002 ઇન્ટુ આલ્ફા નો સ્ક્વેર 0.0839 0.0839 divided 1 minus alpha 1 minus 0.0839 बराबर छे। जो तुम अनुसार रूप आपो छो तो तुमने ये मूल्य मिले छे 1.85 × 10⁵ કેટલી મળે છે 1.85 × 10⁵ ક્લિયર છે। ત્રણ સ્ટેપમાં દાખલો ઉદાહરણનામાં ત્રણ દાખલા ગણ્યા હતા એક આ ચોથો દાખલો વારંવાર પરીક્ષામાં પૂછાતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો ક્લિયર કરી દે ઓકે લખી લો બરાબર ક્લિયર છે। તો આજનો વિડિયો લેક્ચર વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પૂરું કરીએ છીએ હવે બીજા બાકીના નેક્સ્ટ દાખલા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ક્લિયર થેન્ક યુ।